નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ક્રાંતિ પર. હું માનસી તમારી સાથે. તો શરૂઆત કરીએ આજના સમાચારની. કેરળના વર્કલમાં મોડી રાત્રે ઘરમાં ભભૂકી ઉઠી ભીષણ આગ. આગમાં ઘટના સ્થળે એક જ પરિવારના 5 લોકોના થયા કરુણ મોત. સુરક્ષા એજન્સીનું મોટું એલર્ટ. જૈશે મોહમ્મદના 12 આતંકવાદીઓ ઘૂસ્યા કાશ્મીરમાં. રશિયા યુક્રેનના યુદ્ધને કારણે યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 17 લાખ લોકોએ દેશ છોડ્યો. જાણીતા હાસ્ય કલાકાર સાબુદ્દીન રાઠોડના પુત્ર આબુદ્દીન રાઠોડનું થયું દુઃખદ અવસાન. દિલ્હીના બનાવામાં પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીમાં લાગી આગ. ફાયર સ્ટેશને 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં પડેલા વાહનોમાં લાગી ભીષણ આગ. અનેક વાહનો બળીને ખાક થયા. રાજકોટ મનપા વેરા વસુલાત શાખાની રિકવરી ઝુંબેશ. 24 મિલકતોને કરાઈ સીલ, તેમજ 46 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપી કુલ 45 લાખની રિકવરી કરાઈ. ખોડલધામમાં મહિલા દિવસ નિમિત્તે 35 મણનો લાડુ તૈયાર કરી માં ખોડલના ચરણોમાં ધરાયો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આગળના સમાચાર માટે જોડાયેલા રહો સૌરાષ્ટ્ર ક્રાંતિ સાથે.